નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોને ધોરણ 12 સાયન્સ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અને બીજાને ફટાફટ શેર કરે. વિદ્યાર્થી મિત્રો, આપણે પકીના સ્વાધ્યાય 7 જોતા હતા, એની તરફ આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે 24મા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો આની અંદર બેટા આપણે શું કરીશું, આઈ બરાબર સંકલનમાં તમને આપેલું છે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વન લોગ એક્સ સ્ક્વેર પ્લસ વન માઇનસ ટુ લોગ એક્સ ના છેદમાં એક્સની 4 ઇન્ટુ ડીએક્સ. હવે બેટા અહીંયા શું થશે, તો આ એક્સ સ્ક્વેર પ્લસ વન બેટા એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા શું થશે, લોગમાં એક્સ સ્ક્વેર પ્લસ વન બે ઉપર ચડે બેટા, તો એવું થઈ જશે લોગ એક્સ સ્ક્વેર ઘાત ઉપર ચડે ને બેટા, એટલા માટે નીચે આવશે એક્સની 4. હવે આપણે શું કરીએ, એક્સ સ્ક્વેર પ્લસ વન છે એના છેદમાં એક એક્સ આપી દઈએ અને જે વધ્યું છે એ એક્સ ઘન આના છેદમાં આપીએ. જોજો બેટા, 4 હતી તો એક એક્સ અહીંયા આપ્યો અને એક્સ ઘન અહીંયા આપ્યું. લોગમાં બેટા બાદબાકી તો થાય ભાગાકાર. હવે આ એક્સ છે વર્ગમૂળમાં જાય બેટા તો શું થાય, એક્સ સ્ક્વેર થઈ જાય. જોજો ભાઈ, આ એક્સ વર્ગમૂળમાં જાય તો એક્સ સ્ક્વેર થઈ જાય, તો એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર ઉડીને કેટલું થઈ જાય, 1 થઈ જાય અને અહીંયા આવશે 1/x² ઇન્ટુ લોગ. અહીંયા એક્સ સ્ક્વેર ઉડીને 1 થઈ જાય, અહીંયા થઈ જાય 1/x² અને dx છેદમાં એક્સ ઘન. હવે બેટા આપણે આદેશ લઈએ, ધારો કે 1/1 + x² બરાબર ટી ધારી લઈએ, માટે 1નું વિકલન બેટા 0 થાય. આ એક્સ સ્ક્વેર ઉપર આવે તો એક્સની -2 ઘાત થાય, એનું શું આવે ઘાત આગળ, ઘાતમાંથી 1 ઓછું ઇન્ટુ dx બરાબર ડીટી થઈ જાય, માટે dx/x³ એ શું થાય dt/-2. હવે બેટા આપણે આ કિંમત અને આ કિંમત બંને કિંમત અહીંયા ઉપર મૂકીએ તો આ થશે √t, આ થશે log t અને આની કિંમત થશે બેટા dt-2. તો મેં કિંમત મૂકી છે અહીંયા, તમે ધ્યાન આપો તો થયું √t log t dt-2. હવે આ -1/2 કોન્સ્ટન્ટ છે તો બેટા આપણે એને બહાર કાઢી લીધું, આ ટીની 1/2 log t ઇન્ટુ dt. હવે આપણે ખંડશ સંકલન વાપરીએ તો લિએટ મુજબ આ શેમાં આવે બેટા, એલમાં આવે, આ શેમાં આવે, એમાં આવે, તો આ થઈ યુ, આ થઈ વી. તમે જોશો તમે અહીંયા માત્ર ને માત્ર ખંડશ સંકલનનું સૂત્ર મૂક્યું છે, બીજું કશું જ કર્યું નથી. હવે -1/2 કોન્સ્ટન્ટ છે તો 12 રહેશે, યુ log t 12, વીનું સંકલન 1/2નું સંકલન થશે 3/2 3/2 માઇનસ યુ એટલે કે log t, વિકલન શું થાય 1/t, વી એટલે કે ટીની 1/2નું સંકલન થશે 3/2 3/2. આ dt છે બેટા એઝ ઇટ ઇઝ. આગળ વધીએ તો -1/2 એઝ ઇટ ઇઝ ઉપર જશે 2/3 log t t ની 3/2, આ પણ ઉપર જશે તો 2/3. હવે બેટા અહીંથી એક ટી ઉડી જશે તો t ની 1/2 છે, t ની 1/2નું સંકલન બેટા આપણે કરીએ તો શું થાય 3/2 છેદમાં 3/2. ચલો નેક્સ્ટ સ્ટેપની અંદર જોઈએ. હવે આ -1/2 અંદર આવે તો આ બે બેટા કટ થશે તો -1/3 log t t ની 3/2. આ -1 બેટા પ્લસ થઈ જશે, બે કટ થઈ જશે તો +1/3 અને t ની 1/2નું થશે સંકલન 3/2 છેદમાં 3/2 +c. હવે બેટા આપણે ટીની કિંમત મૂકી દઈએ, શું છે ટીની કિંમત, જો 1/1 + x² છે ને બેટા ટીની કિંમત, એ અહીંયા આપણે એપ્લાય કરી દઈએ તો -1/3 અહીંયા આવશે 1/1 + x² ની
3 by 2 log 1 upon 1 plus x square. હવે આ બે ઉપર આવે તો 2 ભાગ્યા 9 થઈ જશે. અહીંયા આવશે 1 upon 1 plus x square ની 3 by 2 plus c. હવે બેટા તમારે આ minus 1 by 3 1 upon 1 plus x square ની 3 by 2 common કાઢી લઈએ. ચલો આપણે બેટા common કાઢ્યું તો અહીંયા શું વધ્યું? log 1 upon 1 plus x square વધ્યું. અહીંયાથી 1 by 3 common જતું રહ્યું અને minus common જતું રહ્યું તો આવશે minus 2 by 3. આ તો બાર જતું રહ્યું બેટા common plus c. આ બેટા તમારો final answer થાય. હવે બેટા 25 મો પ્રશ્ન છે. રકમ છે π/2 થી π e raise to x કૌંસમાં 1 minus sin x upon 1 minus cos x into dx. હવે અહીંયા e raise to x આવ્યું બેટા તો fx plus f'x એવું બનશે. તો એની માટે બેટા આપણે સૌ પ્રથમ શું કરીએ, થોડા સૂત્રો જોઈ લઈએ. તો 1 as it is બેટા sin x નું થશે 2 sin x by 2 cos x by 2. અહીંયા બેટા થશે 1 minus cos x નું સૂત્ર બનશે 2 sin square x by 2. હવે e raise to x બેટા as it is રહેશે, છેદ આપીએ અલગ અલગ તો 1 by 2 as it is sin square નું થઈ જશે cos x square x by 2. અહીંયાથી બેટા 2 2 કટ, sin sin પણ કટ, cos ભાગ્યા sin શું થઈ જશે cot x by 2 into dx. હવે બેટા આપણે અહીંથી માઇનસ કોમન લઈએ તો π/2 થી π. હવે e raise to x cot x/2 આગળ જતું રહેશે, આ પાછળ આવતું રહેશે. તમને એમ થશે કેમ? કારણ કે મેં બેટા શું કર્યું છે ખબર છે તમને? માઇનસ કોમન કાઢ્યું છે, એટલા માટે આ fx છે, આ f'x છે. જો cot નું માઇનસ cos x square x/2 નું 1 by 2 થયું ને વિધેય બાજુમાં વિકલન, તો આનો આન્સર આવશે બેટા e raise to x cot x by 2 π by 2 થી π. હવે બેટા આપણે એક વખત π મૂકી દઈએ તો e ની π cot π by 2 એ બેટા થઈ જાય 0. વચ્ચે માઇનસ અને આ માઇનસ શું થઈ જશે બેટા? પ્લસ થઈ જશે. હવે મૂકીએ π by 4, સોરી π by 2 મૂકીએ તો અહીંયા e ની π by 2 અને π/2 ભાગ્યા 2 એટલે π/4, cot π/4 ની કિંમત બેટા થાય 1, એટલે આન્સર શું મળશે તમને? e ની π/2. આ તમારો ફાઇનલ આન્સર થાય બેટા. 26મો પ્રશ્ન જોઈએ બેટા. લિમિટ છે 0 થી π/4 sin x into cos x ના છેદમાં cos ની 4 + sin ની 4 into dx. હવે બેટા આપણે 10 માં કન્વર્ટ કરવા માટે આપણે બધાને cos ની 4 વડે ભાગી દઈએ. તો ધ્યાન રાખજો ભાઈ, ભાગ્યું cos ની 4 વડે. હવે તમે જોજો અહીંયા cos cos કટ થઈ ગયું તો એવું વધ્યું. sin x અને cos ઘન x એમાંથી હું બે ભાગ પાડી દઉં, cos ઇન્ટુ cos square થાય ને ભાઈ. cos cos કટ તો sin ભાગ્યા cos ઘન હતું, એમાં બે ભાગ પાડી દીધા, cos ઇન્ટુ cos square. તો બેટા હવે તમે જોવા જાઓ તો આ શું થઈ જાય? 10 થઈ જાય અને 1 ભાગ્યા cos square એટલે શું થઈ જાય? sec square થઈ જાય. હવે આ ઉડી જશે તો 1, આ થઈ જશે 10 ની 4 ઘાત. હવે બેટા આપણે ધારી લઈએ કે ધારો કે 10 square x બરાબર t. હવે આપણે આનું વિકલન કરીએ તો ઘાત આગળ બેટા, ઘાતમાંથી એક ઓછું, 10 x નું વિકલન થઈ જશે sec square x dx બરાબર dt. તો માટે 10 x sec square x dx બરાબર dt ભાગ્યા 2 થઈ ગયું. હવે આ કિંમત અને આ કિંમત આપણે બેટા અહીંયા મૂકીએ. હવે ત્યાં મૂકતા પહેલાં બેટા આપણે લિમિટ પણ થોડી બદલી લઈએ. તો લિમિટમાં ધ્યાન રાખજો x 0 છે, હું x 0 મૂકો તો tan 0 મને મળે બેટા 0. x π/4 છે, tan π/4 મળે 1, એટલે કે t મળે 1. કિંમત મૂકી દો અહીંયા,
आई बराबर અહીંયા 0 છે ત્યાં 0 पाई बाय 4 છે બેટા ત્યાં 1 tan x x square x dx ત્યાં આવશે dt upon 2 અને આ થશે 1 upon tan square એટલે કે t નો સ્ક્વેર થઈ જાય કેમ t નો સ્ક્વેર કારણ કે tan સ્ક્વેર નો સ્ક્વેર તો જ 10 ની 4 ઘાત થાય ને બેટા એટલા માટે અહીંયા t સ્ક્વેર થઈ ગયું હવે 1/2 કોન્સ્ટન્ટ છે તો બહાર કાઢો 1 upon 1 plus t સ્ક્વેર એનું થઈ જાય tan ઇન્વર્સ t લિમિટ 0 થી 1 મૂકીએ બેટા tan 1 તો pi by 4 tan 0 તો 0 તો આન્સર આવશે pi upon 8 કારણ કે 4 ગુણ્યા 2 8 થઈ જાય આ બેટા તમારો ફાઇનલ આન્સર થાય અહીંયા આપણે 27માં પ્રશ્નની અંદર લિમિટ છે 0 થી pi by 2 cos square x dx છેદમાં cos square x plus 4 sin square x હવે અહીંયા આપણે બેટા 10 માં કન્વર્ટ કરવા માટે cos square x વડે બધાને ભાગી દઈએ અહીંયા આવશે 1 અહીંયા પણ 1 અહીંયા બેટા થઈ જશે tan square x હવે આપણે આદેશ લઈએ tan x બરાબર t બરાબર તો માટે બેટા શું થશે sec square x dx બરાબર dt થઈ જશે માટે બેટા dx બરાબર શું થશે dt upon sec square એટલે કે 1 plus tan square એટલે કે 1 plus t square આ સ્ટેપ ધ્યાન આપી દેજો dx dt upon sec square થાય sec square એટલે 1 plus tan square એટલે કે 1 plus t square હવે બેટા આપણે આ કિંમત અને આ કિંમત પ્રશ્નમાં મૂકીએ પરંતુ એ પહેલા લિમિટ ચેન્જ કરીએ x 0 તો tan 0 0 મળે x pi by 2 તો tan pi by 2 બેટા મળે ઇન્ફિનિટિવ મૂકીએ i બરાબર 0 થી ઇન્ફિનિટિવ અહીંયા dx એની જગ્યાએ આવે dt upon 1 plus t square અને આનું થશે બેટા 1 plus 4t square બરાબર કિંમત મૂકી દીધી આપણે અહીંયા હવે બેટા આપણે અહીંયા ગોઠવણીવાળી રીત કરી લઈએ જ્યાંશક અપૂર્ણાંકની અંદર આવી ગયેલી છે ચલો તો ધ્યાન આપી દેજો થોડું થોડું બધા આપણે એવું કરીએ બેટા કે અહીંયા શું કરીશું 1 પ્લસ ટી સ્ક્વેર અને 1 પ્લસ 4 ટી સ્ક્વેર બેટા એઝ ઇટ ઇઝ રાખીશું અહીંયા 4 ટી સ્ક્વેર કરવા માટે 4 વડે ગુણીએ ચલો તો 4 ટી સ્ક્વેર અને 4 ટી સ્ક્વેર કટ કરવા માટે માઇનસ મૂકી દઈએ જો 4 ટી સ્ક્વેર 4 ટી સ્ક્વેર ઉડી ગયું 4 એકા 4 માંથી 1 જશે તો કેટલું વધ્યું ઉપર 3 પણ હતું કેટલું 1 તો આપણે 3 વડે બેટા ભાગી દઈએ આવી ગયું 1 ફરી એકવાર સમજી લેજો જો 4t સ્ક્વેર 4t સ્ક્વેર કટ થઈ ગયું 4 એકા 4 માંથી 1 જશે તો ઉપર 3 વધે ભાગ્યા 3 કર્યું આવી ગયું 1 હવે આ છેદ છે બેટા એ આપણે એઝ ઇટ ઇઝ મૂકી દઈશું હવે 1 ભાગ્યા 3 એઝ ઇટ ઇઝ રહેશે બેટા આપણે છેદ અલગ અલગ આપી દઈએ તો 0 થી ઇન્ફિનિટિવ આ ઉડી જશે બેટા એવું આવશે 4 અપોન 1 પ્લસ 4t સ્ક્વેર ઇન્ટુ ડીટી અહીંયા બેટા આ ઉડી જશે તો શું આવશે છેદ અલગ અલગ આપે ને બેટા એટલા માટે 0 થી ઇન્ફિનિટિવ અહીંયા વચ્ચે 1 અપોન 1 પ્લસ ટી સ્ક્વેર ઇન્ટુ ડીટી શું કર્યું ધ્યાન રાખજો બેટા જેને ખબર ના પડતી હોય અહીંયા ચલો જો આ ઉડી જાય આવું વધે અહીંયા બેટા આ ઉડી જશે તો શું વધશે 1 અપોન 1 પ્લસ ટી સ્ક્વેર બસ હવે બેટા આપણે સંકલન કરીએ 1/3 એઝ ઇટ ઇઝ બેટા 0 થી ઇન્ફિનિટિવ 4 છે એને બેટા બહાર કાઢીએ તો અહીંયા 1 1 પ્લસ આ થશે 2t નો સ્ક્વેર ઇન્ટુ ડીટી અહીંયા બેટા આપણે જોવા જઈએ તો 0 થી ઇન્ફિનિટિવ 1 અપોન 1 પ્લસ ટી નો સ્ક્વેર ઇન્ટુ ડીટી હવે બેટા આગળ વધીએ 1/3 4 એઝ ઇટ ઇઝ આનું થશે 1 અપોન એ તો અહીંયા 1 છે બેટા પરંતુ x સાથે 2 છે એ છેદમાં આવશે tan ઇન્વર્સ x અપોન a એ તો 1 છે અહીંયા આવશે tan ઇન્વર્સ t લિમિટ મૂકીશું 0 થી ઇન્ફિનિટિવ 2 2 કટ અહીંયા 2 વધે 1/3 ઇન્ફિનિટિવ મૂકો બેટા તો tan ઇન્વર્સ ઇન્ફિનિટિવ શું થશે pi/2 થશે અહીંયા બી બેટા tan ઇન્વર્સ ઇન્ફિનિટિવ શું થશે
पाई बाय टू थशे अने टेन जीरो बन्ने मा बेटा थई जशे जीरो बे बे कट वन बाय थ्री पाई माइनस पाई बाय टू वध्यू पाई बाय टू त्रण गुण्या बे बेटा केटला थशे छ आ तमारो फाइनल आंसर थई जाय बेटा। 28મો પ્રશ્ન જોઈએ બેટા તો લિમિટ છે પાઈ બાય 6 થી પાઈ બાય 3 ઉપર છે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ઇન્ટુ ડી એક્સ છેદમાં છે રૂટ સાઇન ટુ એક્સ બેટા થોડો પ્રશ્ન હાર્ડ છે ધ્યાન આપી દેજો ચલો હું કરાવું છું થોડુંક તમારે વધારે ધ્યાન આપવાનું છે આ પ્રશ્નમાં બરાબર હવે અહીંયા સૌ પ્રથમ હું શું કરું છું તો સાઇનની આગળ માઇનસ લઉં છું અને અંદર માઇનસ લઉં છું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે કેમ કરું છું હમણાં તમને આઈડિયા આવશે બેટા ઉપરનું સ્ટેપ એઝ ઇટ ઇઝ હવે હું શું કરું અહીંયા બેટા તો પ્લસ વન કરું છું અને માઇનસ વન કરું છું લિમિટ એઝ ઇટ ઇઝ રહેશે બેટા ઉપરનું સ્ટેપ છે એ પણ બેટા એઝ ઇટ ઇઝ રહેશે હવે આ માઇનસ માઇનસ શું થઈ જશે બેટા પ્લસ વન થઈ જશે અને અહીંયા આવશે વન માઇનસ સાઇન ટુ એક્સ હવે બેટા આગળ વધીએ તો ઉપરનું સ્ટેપ બેટા છે એ મૂકીએ એઝ ઇટ ઇઝ હવે તમે અહીંયા જોશો બેટા આ એક આમના અહીંયા એકની જગ્યાએ હું મૂકું સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ માઇનસ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ માટે આ લિમિટ એઝ ઇટ ઇઝ ઉપરનું સ્ટેપ એઝ ઇટ ઇઝ બેટા નીચે તમે જુઓ તો વન આ થઈ જશે સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો હોલ સ્ક્વેર બેટા આવું થઈ જશે હવે આપણે આગળ વધીએ તો શું કરીશું આદેશ લઈ લઈએ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ બરાબર ટી આદેશ લઈ લઈએ તો વિધેય ઉપર શું થઈ જાય વિકલન થઈ જાય એટલા માટે બેટા આપણે આ બધી મગજમારી કરી શું કરી ફટાફટ સમજાવી દઉં છું માઇનસ વડે અંદર બહાર ગુણતા પછી બેટા એક ઉમેરતા અને બાદ કરતા હવે આ માઇનસ માઇનસ પ્લસ એક થઈ ગયું આ સ્ટેપ એઝ ઇટ ઇઝ અહીંયા આપણે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર મૂક્યું તો આ સાઇન માઇનસ કોસનો હોલ સ્ક્વેર થઈ ગયો હવે ધ્યાન આપી દેજો ચલો બેટા ધારી લઈએ ધારો કે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ બરાબર ટી વિકલન કરીએ સાઇનનું કોસ કોસનું માઇનસ સાઇન માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ડી એક્સ બરાબર ડી ટી હવે બેટા આપણે લિમિટ ચેન્જ કરીએ એક્સની લિમિટ છે પાઈ બાય સિક્સ મૂકીએ તો સાઇન પાઈ બાય સિક્સ આવશે બેટા વન બાય ટુ કોસ પાઈ બાય સિક્સ આવશે રૂટ થ્રી બાય ટુ એક્સ તમે મૂકશો પાઈ બાય થ્રી તો સાઇન પાઈ બાય થ્રી આવશે રૂટ થ્રી બાય ટુ કોસ પાઈ બાય થ્રી આવશે વન બાય ટુ બસ બેટા આપણે હવે આની અંદર મૂકી દઈએ ધ્યાન આપજો ચલો આ એ બરાબર પાઈ બાય સિક્સ અને પાઈ બાય થ્રી છે તો ત્યાં હું પહેલાં તો આ મૂકી દઉં પાઈ બાય સિક્સ છે ત્યાં બેટા હું મૂકું છું અહીંયા બે લસા લઈ લીધો ધ્યાન રાખજો ભાઈ અને વન માઇનસ રૂટ થ્રી છે હું માઇનસ કોમન કાઢું રૂટ થ્રી માઇનસ વન બનશે ફરી એક વખત સમજાવું છું પાઈ બાય સિક્સ લિમિટ છે બે લસા લીધો માઇનસ કોમન કાઢ્યું તો રૂટ થ્રી માઇનસ વન થઈ ગયું અને પાઈ બાય થ્રી છે ત્યાં બેટા બે લસા લઈએ તો રૂટ થ્રી માઇનસ વન ભાગ્યા બે આવી જશે લિમિટ મુકાઈ ગઈ ઉપરનું થશે બેટા ડી ટી નીચે આવશે અંડર રૂટ વન માઇનસ ટી સ્ક્વેર હવે બેટા જ્યારે એક લિમિટ માઇનસ એક લિમિટ પ્લસ ત્યારે યુગમાં યુગ્મ જોવાનું આ બેટા જોશો તો યુગ્મ વિધેય છે તો લખી શકાય યુગ્મ વિધેય હોવાથી યુગ્મ વિધેય હોય ત્યારે બેટા શું થાય કે અહીંયા ઝીરો આવી જાય આગળ શું આવી જાય બે તમે જોઈ લેજો બરાબર આપણે મેં જોયું હતું અયુગ્મ હોય તો બેટા આનો જવાબ સીધો મૂકવાનો ઝીરો અને યુગ્મ હોય ત્યારે માઇનસ લિમિટ નીકળીને આગળ બે આવી જાય આવું સૂત્ર આપણે ચલાવેલું છે હવે સંકલન કરીએ આનું આનું થશે સાઇન ઇન્વર્સ ટી એક વખત આપણે ટીની જગ્યાએ મૂકી દઈએ રૂટ થ્રી માઇનસ વન બાય ટુ અને ઝીરો એ બેટા થઈ જાય ઝીરો તો જે આ વધ્યો આ તમારો બેટા થઈ જાય ફાઇનલ આન્સર 29મા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો 0 થી 1 લિમિટ છે ઉપર ડીએક્સ
नीचे वर्गमूल में वन प्लस एक्स माइनस अंडर रूट एक्स। हवे बेटा जयरे आए तरह कर नहीं लेवा प्रश्न आ गए है। चलो माइनस हो तो शू ले प्लस अने बेटा ऊपर नीचे आओ एक प्रश्न आप आग आ चूकेलो है बेटा। हवे जीरो थी एक आ एक साथ गुणाकार तो आ स्टेप बदसे नीचे ए माइनस बी ए प्लस बी तो ए स्क्वेर माइनस बी स्क्वेर એટલે કે આનો સ્ક્વેર થાય તો વર્ગમૂળ કટ થઈ જાય બેટા અને આનો સ્ક્વેર થાય તો થઈ જાય એક્સ 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 બેટા કટ તો એક વધ્યું। હવે એક છેદમાં લખો કે ના લખો કોઈ ફરક પડે નહીં। વન પ્લસ એક્સ બેટા એનું સંકલન શું થશે વર્ગમૂળમાં? ચલો તો ધ્યાન આપજો, હું તમને શાંતિથી સમજાવું છું। અહીંયા વન બાય ટુ ઘાત થાય, આની અહીંયા એક્સની વન બાય ટુ ઘાત થાય બેટા। હવે આપણે સંકલન કરીએ તો વન બાય ટુની થ્રી બાય ટુ, થ્રી બાય ટુ, વન બાય ટુની થ્રી બાય ટુ, થ્રી બાય ટુ થઈ ગયું। એક મૂકો બેટા તો એક પ્લસ એક બે, બેનો ઘન આઠ અને આઠનું વર્ગમૂળ થશે બેટા ટુ રૂટ ટુ। અહીંયા એક મૂકો બે ભાગ્યા ત્રણ અને ઝીરો એ બેટા શું થશે? ચલો તો ઝીરો મૂકવાથી આ તો ઝીરો થઈ જશે તો આવશે બે ભાગ્યા ત્રણ અને આ થઈ જશે બેટા ઝીરો। આ કટ થઈ ગયું સેમ સેમ છે જો તો બે ગુણ્યા બે ચાર રૂટ ટુ ભાગ્યા ત્રણ, આ તમારો ફાઇનલ આન્સર થઈ જાય બેટા। ત્રીસમો પ્રશ્ન જોઈએ બેટા। લિમિટ છે ઝીરોથી પાય બાય ફોર સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ઉપર છેદમાં નવ પ્લસ સોળ સાઇન ટુ એક્સ ઇન્ટુ ડી એક્સ। આ પ્રશ્ન પણ બેટા થોડો હાર્ડ છે, ધ્યાન આપી દેજો શું કરવાનું છે। સૌ પ્રથમ ધારવાની છે આપણે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ બરાબર ટી, આ ધારણા અથવા તો બેટા આપણે આદેશ લેવાનો છે। હવે સાઇનનું વિકલન કોસ, કોસનું માઇનસ સાઇન તો માઇનસ માઇનસ પ્લસ સાઇન થઈ ગયું બેટા। એક્સનું ડી એક્સ બરાબર ડી ટી। હવે આપણે લિમિટ ચેન્જ કરીએ, એક્સ ઝીરો લઈએ તો ટી સાઇન ઝીરો ઝીરો કોસ ઝીરો વન, એક્સ ફાઇવ બાય ફોર લઈએ તો સાઇન પાય બાય ફોર વન અપોન રૂટ ટુ અને કોસ પાય બાય ફોર એ પણ વન અપોન રૂટ ટુ, તો ટી મળે બેટા ઝીરો। કિંમત મૂકી દો, ઝીરો એ બેટા મળે માઇનસ એક, પાય બાય ફોર એ મળે બેટા ઝીરો। સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ડી એક્સ એની જગ્યાએ બેટા આવશે ડી ટી, અને નવ પ્લસ સોળ સાઇન ટુ એક્સ એનું શું મળે બેટા? તો એનું હું તમને અહીંયા મેળવીને અંદર મૂકીએ છે જો બેટા। હવે અહીંયા આપણે શું થોડું સાદરૂપ આપી દઈએ પછી કિંમત મૂકીશું, સાઇન એક્સ માઇનસ કોસ એક્સ નો હોલ સ્ક્વેર બરાબર ટી સ્ક્વેર આવું થશે બેટા। હવે જો એ માઇનસ બીના હોલ સ્ક્વેરનું સૂત્ર વાપરીએ તો એવું આવે સાઇન સ્ક્વેર એક્સ માઇનસ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ બરાબર ટી સ્ક્વેર। હવે બેટા આ શું થઈ જશે? એક થઈ જશે તો એક, આ બેટા શું થઈ જશે? સાઇન ટુ એક્સ થઈ જશે બરાબર ટી સ્ક્વેર, માટે બેટા સાઇન ટુ એક્સ શું થશે? વન માઇનસ ટી સ્ક્વેર થશે, સાઇન ટુ એક્સની કિંમત આવી ગઈ બેટા। હવે તમે અહીંયા જોશો તો મારે સાઇન ટુ એક્સની કિંમત નથી લાવવાની, મારે કિંમત શેની લાવવાની છે? નવ પ્લસ સોળ સાઇન ટુ એક્સની લાવવાની છે, તો નવ પ્લસ સોળ સાઇન ટુ એક્સ। ચલો તો હવે હું આનું સાદુરૂપ આપી દઉં, નવ પ્લસ સોળ સાઇન ટુ એક્સની કિંમત તો આપણને મળી ગઈ વન માઇનસ ટી સ્ક્વેર, નવ સોળ એકા સોળ માઇનસ સોળ ટી સ્ક્વેર, સોળ ને નવ કેટલા થશે બેટા? પચીસ થઈ જશે, તો પચીસ માઇનસ સોળ ટી સ્ક્વેર મળી ગઈ બેટા કિંમત। ફરી એક વખત જોઈ લઈએ બેટા તો લિમિટ મેં અહીંયા મૂકી દીધેલી છે, આ ચેન્જ હતી એ, આની કિંમત મેં મૂકી દીધી છે ડી ટી, પરંતુ નીચેની કિંમત મને કશું જ મળતી નથી, તો એની માટે આપણે સાદુરૂપ આપી દઈએ, સાઇન એક્સ માઇનસ કોસ એક્સ બરાબર ટી છે તો વર્ગ કરીએ તો અહીંયા વર્ગ અને અહીંયા વર્ગ થશે, કર્યું પછી એ માઇનસ બીના હોલ સ્ક્વેરનું સૂત્ર વાપર્યું, આ એક થઈ ગયું, સાઇન ટુ એક્સ થઈ ગયું, ટી સ્ક્વેર તો હતું જ, આની ઉપરથી સાઇન ટુ એક્સની કિંમત મળી। હવે આપણે નવ પ્લસ સોળ સાઇન ટુ એક્સ લાવવું છે, અહીંયા સાઇન ટુ એક્સની કિંમત મૂકીને સાદુરૂપ આપીએ તો આપણને આ વેલ્યુ મળે। હવે આ વેલ્યુ બેટા આપણે બેટથી જ અહીંયા ઉતારીએ તો આવશે પચીસ માઇનસ સોળ ટી સ્ક્વેર, આની કિંમત હતી ને બેટા
એ મૂકી આપણે, જો આ હતી ને અહીંયા મૂકી દીધી, હવે અહીંયા શું થશે, માઇનસ એકથી ઝીરો ડીટી, આ થશે 5નો સ્ક્વેર, આ થશે 40નો સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, તો 1/2a, એ એટલે 5 છે. બીજું એક્સ સાથે જે પણ હોય એટલે કે 4 છે, એ પણ નીચે મૂકવાનું. આનું સૂત્ર થશે લોગ મોડ એક્સ પ્લસ એ એક્સ માઇનસ એ, લિમિટ મૂકો માઇનસ એકથી ઝીરો, 5 × 2 = 10 = 40. ઝીરો મૂકો તો બેટા મળે નહીં. કેમ કે તમે જુઓ આ તો ઝીરો, 5/5 = 1, લોગ 1 થઈ જાય 0. માઇનસ 1 મૂકો બેટા તો માઇનસ 4 + 5 એટલે શું થાય, માઇનસ 4 + 5 = 1, અને માઇનસ 4 - 5 -9 થાય, તો માનાંક હોવાથી +9 થઈ જાય બેટા. હવે આને 9^-1 કરી અને એ માઇનસ આગળ આવે બેટા, તો માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ, તો આન્સર આવશે log 9. આ તમારો બેટા ફાઇનલ આન્સર થઈ ગયો. 31મો પ્રશ્ન બેટા, ધ્યાન આપી દેજો. i = 0 થી π/2 sin 2x છે, એને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો 2 sin x × cos x થઈ જશે. આ પદ બેટા એઝ ઇટ ઇઝ રાખીશું. હવે તમે અહીંયા sin x = t આદેશ લઈએ આપણે, ધારો કે sin x = t માટે cos x dx = શું થઈ જાય બેટા, dt. આ કિંમત અહીંયા મૂકીએ, એ પહેલાં લિમિટ ચેન્જ કરીએ, એક્સ 0 તો sin 0 બેટા 0, એક્સ π/2 તો sin π/2 બેટા 1, કિંમત મૂકી દો અહીંયા, 0 માં 0, π/2 માં બેટા 1, 2 સાઇન એક્સ એટલે કે ટી, cos x dx એટલે થઈ જાય બેટા dt. જોજો ભાઈ, 2 sin x એટલે ટી, cos x dx એટલે થઈ જાય બેટા dt. અહીંયા tan inverse sin x એટલે કે ટી. હવે બેટા બે અચળ છે તો 12 કાઢી લઈએ, 0 થી 1, t tan inverse t into dt. અહીંયાથી બેટા ખંડશ સંકલન વાપરવાનું થાય, u, આ થશે બેટા, સોરી આ થશે u અને આ બેટા થશે v. ચલો હું ડાયરેક્ટ જ કરું છું અહીંયા ખંડશ સંકલન, બેનું ના થાય. હવે પહેલાં તો u છોડી દો બેટા, v એટલે કે t નું સંકલન, t² / 2 થઈ જાય, આનું વિકલન થશે 1/1 + t², આનું સંકલન t² / 2 થઈ જાય, લિમિટ આવશે 0 થી 1. 2 tan inverse t into t² / 2. હવે જોજો બેટા, 1/2 બાર કાઢીએ, અહીંયા ટી સ્ક્વેર છે તો 1 ઉમેરતા અને 1 બેટા બાદ કરી દેતા, હવે બેટા છેદ અલગ અલગ આપી દઈએ તો 1 + t² 1 + t² કટ થઈ જાય, 1નું સંકલન બેટા ટી થઈ જાય, અહીંયા 1/1 + t² એનું બેટા શું થઈ જાય, 10 inverse t થઈ જાય, લિમિટ મૂકી દો 0 થી 1. હવે બેટા આપણે 1 લિમિટ મૂકીએ તો 2 tan inverse 1 એટલે કે π/4, 1 આવશે 1/2, અહીંયા આવશે 1/2, 1 આવશે 1, 10 inverse 1 એટલે કે π/4, 0 બેટા 0, આ પણ 0, આ પણ 0, 0 બધું જ બેટા થઈ જશે 0. ચલો હવે બેટા અહીંથી થોડું સાદરૂપ આપી દઈએ આપણે, તો અહીંયા 2 અંદર આવશે તો આ 2 કટ થઈ જાય તો π/4 વધે, અહીંયા બેટા આ 2 કટ થઈ જાય, ચલો -1 વધ્યું, અંદર આવે તો -1 અને -, π/4 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 π/2 -1, આ બેટા તમારો ફાઇનલ આન્સર થાય. 32મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, રકમ આપેલી છે 0 થી π, x tan x ના છેદમાં sec x + tan x × dx. ચલો વિદ્યાર્થી મિત્રો આને કરીએ આપણે, તો આપણે સૌ પ્રથમ તો આમાં જે સૂત્ર બહુ વાપરેલું છે એ વાપરીએ, 0 થી f(x dx) = 0 થી a, fa - x × dx, આ બહુ બધી વખત સૂત્ર વાપરેલું છે એ અહીંયા વાપરીએ, તો લિમિટ બેટા એઝ ઇટ ઇઝ રહેશે, જ્યાં એક્સ હોય ત્યાં શું થઈ જશે, a - x થઈ જાય, એટલે કે π - x થઈ જાય બેટા. કરો
વિદ્યાર્થી મિત્રો, જીરો થી પાઈ, પાઈ માઇનસ એક્સ બેટા એઝ ઇટ ઇઝ રહેશે. પાઈ માઇનસ બીજું ચરણ, બીજામાં ટેન કેવું આવે બેટા? નેગેટિવ આવશે. સેક પણ બેટા નેગેટિવ, આ ટેન પણ બેટા નેગેટિવ. બધેથી બેટા માઇનસ માઇનસ ઉડાડી દો. તો જીરોથી પાય, પાય માઇનસ એક્સ, ટેન એક્સ, અહીંયા સેક એક્સ પ્લસ ટેન એક્સ ઇન્ટુ ડી એક્સ. આ બધેથી માઇનસ માઇનસ કટ થઈને પ્લસ થઈ ગયું. હવે બેટા શું કરીએ? જીરોથી પાય, પાય સાથે ટેન એક્સ આપીએ, સેક એક્સ પ્લસ ટેન એક્સ કરી દઈએ. શું કર્યું જોજો ભાઈ, પાય સાથે ટેન એક્સ આપીને આ છેદ આપ્યો, માઇનસ જીરોથી પાય, એક્સ સાથે આ ટેન એક્સ આપીને છેદ આપ્યો, બરાબર. હવે આ તમે જો, તો આ તો પ્રશ્ન થઈ ગયો. જો છે આ પ્રશ્ન, એટલે આ બેટા શું થઈ જાય? આઈ થઈ જાય. માઇનસ આઈ છે સામે આવે તો પ્લસ આઈ થઈ જાય. આઈ પ્લસ આઈ બેટા ટુ આઈ થઈ જાય. માટે આ બે નીચે મોકલીએ બેટા, તો પાય બાર કાઢીએ અને આ બે નીચે આવે. જીરોથી પાય, ટેન એક્સ છેદમાં સેક એક્સ પ્લસ ટેન એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે બેટા આપણે આનું સંકલન વિચારવાનું રહેશે. હવે બેટા આપણે આનું સંકલન કરવા માટે સૌ પ્રથમ તો સાઇનને કોસમાં ફેરવી દઈએ. ચલો, તો ટેન એટલે સાઇન ભાગ્યા કોસ થઈ જાય, સેક એટલે વન ભાગ્યા કોસ થઈ જાય, ટેન એટલે સાઇન ભાગ્યા કોસ થઈ જાય. બેટા થઈ ગયું. હવે બધે તમે જુઓ બેટા, કોસ કોસ કટ થઈ જાય. ચલો, તો કોસને કટ મારી દો બેટા. તો ઉપર સાઇન, નીચે વન પ્લસ સાઇન, નીચે જેવું બનાવવા માટે એક ઉમેરતા એક બાદ કરતા. હવે બેટા આપણે છેદ અલગ અલગ આપી દઈએ. તો વન પ્લસ સાઇન છે એના છેદમાં વન પ્લસ સાઇન આપી દો, અને જીરોથી પાય એકના છેદમાં વન પ્લસ સાઇન આપી દો. શું કર્યું ખ્યાલ આવ્યો બેટા? વન પ્લસ સાઇનના છેદમાં વન પ્લસ સાઇન, એકના છેદમાં વન પ્લસ સાઇન, કટ થઈ ગયું. એક વધ્યું, એકનું સંકલન એક્સ થઈ જાય. અહીંયા લિમિટ આવશે જીરોથી પાય, અહીંયા બેટા જીરોથી પાય. હવે જ્યારે વન ઉપર વન પ્લસ સાઇન આવે ત્યારે આપણે કરણી લઈએ બેટા, વન માઇનસ સાઇન એક્સ વડે ઉપર ગુણતા અને વન માઇનસ સાઇન એક્સ વડે નીચે ગુણતા. તો નીચે વન પ્લસ સાઇન, વન માઇનસ સાઇન, તો વન માઇનસ સાઇન સ્ક્વેર થાય. વન માઇનસ સાઇન સ્ક્વેર એટલે બેટા થઈ જાય કોસ સ્ક્વેર એક્સ. હવે બેટા આપણે પાય મૂકી દો, તો આન્સર આવશે પાય, જીરો એ થઈ જાય જીરો. હવે અહીંયા બેટા આપણે છેદ અલગ અલગ આપી દો, તો વન ભાગ્યા કોસ સ્ક્વેર, તો એ થઈ જાય બેટા સેક સ્ક્વેર એક્સ. સાઇન ભાગ્યા કોસ ટેન, અને એક કોસ વધે એ થઈ જાય બેટા સેક પાય. હવે સેક સ્ક્વેરનું સંકલન બેટા ટેન એક્સ, સેક ટેનનું સંકલન બેટા સેક એક્સ. બેટા તમે પાય મૂકો તો ટેન પાયની કિંમત ઝીરો, સેક પાયની કિંમત માઇનસ એક થશે. આ આપણે મૂકી બેટા અપર લિમિટ પાય. હવે માઇનસ લોઅર લિમિટનો માઇનસ, અને આ માઇનસ પ્લસ થઈ જશે. ટેન ઝીરો બેટા ઝીરો, સેક ઝીરો બેટા એક પાય. હવે આ માઇનસ માઇનસ પ્લસ એક, પ્લસ એક અને આ માઇનસ, માઇનસ એક અને આ માઇનસ એક, તો પાય બાય ટુ. આ થશે પાય માઇનસ ટુ. આ બેટા તમારો ફાઇનલ આન્સર થશે. બસ બેટા, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે આગળ નવા જ પ્રશ્ન સાથે મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો ટાટા બાય બાય, આવજો.